નકલી ઘીનો કાળો કારોબાર રાજ્યભરમાં ફેલાયેલો છે। અવારનવાર બનાવટી ઘી બનાવતી ફેક્ટરીઓ ઝડપાઈ છે। ત્યારે જામનગરમાં આજે ગોકુલનગર વિસ્તારમાંથી શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘીનો જથ્થો ઝડપાયો છે। જામનગર SOGએ ઘનશ્યામ પ્રોવિઝન નામની દુકાનમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। જામનગરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત મેયર વિનોદભાઈ ખીમસુરિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર વિમલભાઈ કગથરા સહિતના આગેવાનો દ્વારા ST ડેપોએ ક્લીનલીનેસ ડ્રાઈવ અંતર્ગત સફાઈ કાર્યમાં શ્રમદાન કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન શ્રી, સ્વચ્છતા પ્રભુતા અને જો ગુજરાત સ્વચ્છ હશે તો સમૃદ્ધ થશે એ ભાવના સાથે 15 ઓક્ટોબરથી 2 મહિના સુધીનો સમય લંબાવેલો છે અને આજે એના ભાગરૂપે અહીંયા ST બસ સ્ટેન્ડથી અમે તમામ કર્મચારીઓ પદાધિકારીઓ ભેગા થઈ અને સ્વચ્છતાનો કાર્યક્રમ રાખેલો હતો અને 1 કલાક રોજ આજથી શ્રમદાન દેવું એ મારે જનતાને વડાપ્રધાનની આહવાન છે। ભારતીય જનતા પાર્ટી અને જામનગરમાં સ્વચ્છ એકદમથી અમે રાત્રિ સફાઈ પણ કરીએ છીએ અને 2 મહિના સુધી હવે કન્ટિન્યુ રોજ 1 કલાક શ્રમદાન દેવું એવું પ્રજાને આહવાન કરું। જામનગરમાં દિગ્વિજય પ્લોટ 58માં અમુક દુકાનોમાંથી તથા સપ્લાયરના રહેણાંકેથી નશાકારક ચોકલેટનો જથ્થો મળી આવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। આ અંગે પોલીસ દ્વારા મીડિયાને માહિતી આપવામાં આવી હતી। જામનગર SOGની ટીમને એક બાતમી હતી કે સિટી વિસ્તારમાં અમુક પાનના ગલ્લાઓમાં દુકાનોમાં એક નશાકારક ચોકલેટનું વેચાણ થાય છે, તો એ બાબતે બાતમીના આધારે SOG દ્વારા અલગ અલગ જગ્યાએ રેડ કરવામાં આવી હતી અને આ રેઇડના અંતે દિગ્વિજય પ્લોટ તરફની 2 દુકાનોમાંથી આ પ્રકારની નશાકારક ચોકલેટો મળી આવી છે અને ત્યારબાદ તેમને જ્યાંથી સપ્લાય કરવામાં આવી હતી એ સપ્લાયરના રહેણાંકમાંથી પણ વધારાની ચોકલેટો કબજે કરવામાં આવી છે અને કુલ મળીને આશરે 21,805 જેટલી ચોકલેટના રંગ અને જેની કિંમત આશરે 34,000 જેટલી થાય છે આ તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને CTC ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અંગેની જાણજો દાખલ કરવામાં આવી છે। જામનગરમાં ST ડિવિઝન પાસે ગુરુદત્ત સોસાયટીમાંથી અંગ્રેજી શરાબની 1400થી વધુ બોટલ તથા 500થી વધુ ચપલા સહિત કુલ રૂપિયા 11 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। નવરાત્રી દરમિયાન પકડાયેલ આ જથ્થો તહેવારોમાં સપ્લાય કરવા માટે આવ્યો હોવાનું ચિત્ર ઉપસ્યું છે અને બુટલેગરો ફેસ્ટિવલ સિઝનમાં ધીકતી કમાણી કરવા સક્રિય થયા હોવાની ચર્ચા છે। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।